દિવસે દિવસે વધતી સોશિયલ મીડિયામાં યુઝર્સ વધી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કાયદાનું પાલન કરવા અને પ્રજા વચ્ચે કામગીરીને સરળતાથી પહોંચાડવાનો ઉત્તમ અભિગમ શહેર પોલીસ વિભાગે કર્યો છે. વડોદરા પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી હેશટેગની મુહિમ શરૂ કરી છે. વડોદરા પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ જનતા કાયદાને સરળતાથી સમજી શકે અને પોલીસને મદદરૂપ બની શકે તેવા આશય સાથે શહેર પોલીસ કમિશનર મનોજ સચદા દ્વારા હેશટેગ શરૂ કરાયો છે. સોશિયલ મીડિયામાં ઉપયોગમાં લેવાતા ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી માધ્યમથી પ્રજા સાથેનું અંતર ઓછું કરવા અને પોલીસ વિભાગના કાયદા અંગે જાણકારી મળી રહે તેવી કામગીરી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આ કામગીરીને યુવાનોએ આવકારી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રાફિક અંગેના નિયમો સહિત વાહન ચલાવતી વખતે કાળજી કઈ કઈ રાખવી અને અવાજ પ્રદૂષણ ઉપરાંત જરૂરી સમજ આપતા આ સ્લોગન્સને વડોદરા પોલીસે ઇન્ટરનેટના માધ્યમથી શહેરીજનો માટે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. શહેર પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આમ જનતામાં પોલીસ કામગીરી અને એ વિભાગના કાયદા અંગેની જાગૃતિ લાવવા માટે પોલીસે આ અભિગમ દાખવ્યો છે. વડોદરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વિટર હેન્ડલ પરથી આંખના પલકારામાં અકસ્માત સર્જી શકે છે એ વાત સમજવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પ્રિયા પ્રકાશના ફોટાનો ઉપયોગ કરી અકસ્માત નિવારવાનો સંદેશ આપ્યો છે. તો બીજી તરફ સરકારી મહેમાન કેવી રીતે બની શકો એ બાબતે પણ રમૂજી અને ઇન્ટરનેટ યુઝર સારી રીતે સમજી શકે એવી ભાષામાં મેસેજ આપતા પોસ્ટર વડોદરા પોલીસની ફેસબુકની વોલ પર મૂક્યા છે. ખાસ કરીને યુવાનોમાં પોલીસ કામગીરી અંગેની જાગૃતતા આવે અને સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું થાય એવા ઉમદા હેતુ સાથે વડોદરા પોલીસે પ્રયાસ કર્યા છે. ગવર્નમેન્ટ કે દ્વારા એક હેશટેગ ચાલુ કરવાને મેં આયા જો ફેસબુક ઓર ટ્વિટર પર મોસ્ટ ટ્રેન્ડિંગ અભી ચાલ રહા હૈ જો ગવર્નમેન્ટ કા એક બેસ્ટ સ્ટેપ કહે જો જો યુથ હૈ પૂરા યુથ કો એક સોશિયલ મીડિયા કે દ્વારા અવેર કરને કે લીએ એક સ્ટેપ લિયા ગયા ઇસમેં એસા હૈ કિ જો પોલીસ એક અલગ અલગ પોસ્ટર બના કે દિખા રહી હૈ જિસમેં એસા હૈ કિ ઉસકો ફિલ્મી અંદાજ મેં એસા દિખાયા ગયા કે બ્રાઇબ લે રહા હૈ તો ઇસકો રોકો તો યે જો સ્ટેપ લિયા ગયા હૈ સોશિયલ મીડિયા પર યુથ જો હોતા હૈ 24 આવર્સ અભી આજકલ દેખો કે આપ તો ચેટિંગ ઓર યે સબ કરતા રહેતા હૈ તો યહી ચીઝ કો ફેસબુક ઓર ટ્વિટર મેં ડાલ કે સોશિયલ મીડિયા કા બેસ્ટ વે મેં ઉસકો યુઝ કિયા ગયા હૈ યે એપ સે જિતને ભી યુથ હૈ વો જાગૃત હોંગે ઓર ઉનકો પતા ચલેગા કે અંડર ધ ટેબલ જો બ્રાઇબ યા કરપ્શન હો રહા હૈ જો ટ્રેફિક મેં ચલ રહા હૈ યા પોલીસ કે ઉસમેં ચલ રહા હૈ તો વો ફટાફટ ફોટો ખીચ કે વો હેશટેગ પે અપલોડ કર સકતે જિસસે ઓર ભી હમારે યુથ જિતને કનેક્ટેડ હૈ પૂરે ઇન્ડિયા કે યુથ ઉસ પે કનેક્ટ હોંગે ઓર એક બેસ્ટ એક મતલબ કરપ્શન ફ્રી સિટી બનાને કે યે મુહિમ હૈ જો વડોદરા સિટી પોલીસ કે દ્વારા કી ગઈ હૈ. ગ્રુપે મીન્સ નેટવર્ક થી ઇન્હોને રખા હૈ તો જે પોલીસ દ્વારા એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે મેં બહુ યોગ્ય માનું છું અને એ બહુ સારું છે યુથ માટે, કેમકે આજકાલ યુથ એમ બી ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા બધે હોય છે, ટ્વિટર પર, તો એનાથી એ લોકોને અવેરનેસ મળે છે અને એ બહુ સારું એ છે. એનાથી યુથને ખબર પડે કે શું રાઈટ, શું સારું રાઈટ છે અને શું રોંગ છે. એનાથી એ બી ખબર પડે કે આપણાને આપણા માટે બહુ બધી હેલ્પલાઇન્સ છે. અગર કોઈ પોલીસવાળો આપણા રસ્તામાં રોકીને એવું પૂછે કે તમે બ્રાઇબ મીન્સ તમે આપો, તમારું ચલાન કાપ્યા વગર તમારી પાસે પૈસા માંગે તો તમારે ના પાડવી જોઈએ. તમારું પોલીસવાળો કોઈ અગર તમારી કોઈ ગાડી ઉચકીને લઈ જાય પછી તમને ચલાન વગર તમને એવું કહે કે તમે આપો રૂપિયા તો એ પછી એ બધું ના કરવું જોઈએ. આપણે લોઝ હિસાબથી ચાલવું જોઈએ અને પછી એના માટે એનામાં બહુ બધી હેલ્પલાઇન્સ બી છે, છોકરીઓ માટે છે, પછી ડોમેસ્ટિક વાયોલન્સના અગેન્સ્ટ છે. 100 નંબર ગુમાઈએ તો આપણને તરત પોલીસની હેલ્પ મળી જાય. આપણે જ્યાં હોય ત્યાં મુશ્કેલીમાં હોય ત્યાં આપણાને એ થઈ જાય. આપણને બહુ બધું ખબર પડે છે કે એ બધામાં શું સારું છે અને શું ખરાબ છે. પછી એક્સિડન્ટ્સ બી બહુ બધા થાય છે તો પ્રિયા જે છે એ અત્યારે યુથ સેન્સેશન બની ગઈ છે તો એના એ બધા એક્ટર્સ અને એ બધાને લઈને બી એ લોકોએ બહુ સારું એ કરેલું છે અને એમની ક્રિએટિવિટી બતાવી છે જેના લીધે પોલીસવાળાઓ વડોદરા છે અને ઓર સુરક્ષિત કરવા માટે અને યુથને જે ભટકતા હોય છે એ લોકોને આમ લો અને ઓર્ડર ફોલો કરવા માટે એ લોકોએ બહુ સારું એક પ્રયત્ન કર્યો છે. વડોદરા સિટી પોલીસ કા યે ખાસ માનના હૈ કે હમ લોગો કો આઉટરીચ કરના હૈ, સિટીઝન કી તરફ આઉટરીચ કરના હૈ ઓર ઉનકી સમસ્યાઓ કો સોલ્વ કરને કે લિયે એક સંવાદ એસ્ટાબ્લિશ કરના ચાહિયે. ઓર મેં માનતા હું કે સોશિયલ મીડિયા જો હૈ, ડિજિટલ મીડિયા આજ હમારે પાસ એક બહોત પાવરફુલ ટૂલ હૈ કે હમ
आदमी के मोबाइल फ़ोन तक पहुंच सकते हैं और कहीं पे भी उनको पहुंच सकते हैं। तो उसके लिए हमने फेसबुक, ट्विटर और इंस्टाग्राम तीनों माध्यमों का यूज़ किया है, क्योंकि तीनों का माध्यमों में भी हल्का सा फ़र्क है। फेसबुक क्या है, थोड़ा फैमिलियर है, वो अच्छी सी माहौल में होता है। ट्विटर थोड़ा पॉलिटिकल और उसमें जो रेंट जो बोलते हैं उसमें लोग अपना वो गुस्सा निकालते हैं कभी कभार, और इंस्टाग्राम कुछ फोटोग्राफ बेस्ड और स्टोरी बेस्ड है, तो एक अलग अलग उसकी अंदर उनकी ऑडियंस भी अलग होता है। तो हम लोग हर एक ऑडियंस को, हम लोग स्कूल के बच्चे हों या कॉलेज के बच्चे हों या यंग प्रोफेशनल, सब तक पहुंचना चाहते हैं। और उसके लिए हमने सोचा कि सोशल मीडिया में प्रेजेंस बनाएं और अपनी स्टोरीज ऐसे बनाएं जो लोगों को लगे कि हम लोग, क्योंकि उसमें वो खुद एडिटर है, वो डिसाइड करता है कि मैं इसको फॉलो करूं या शेयर करूं। पूरी जो कंटेंट भले हम लोग जनरेट करें, उसको शेयर करने का वगैरह अधिकार वो कंज्यूमर के ऊपर है। तो उनको अपने अपील नहीं करेंगे तो हमारा रीच उसमें लिमिटेड रहता है। ये अपना यूजुअल ट्रेडिशनल मीडिया जैसा नहीं कि हमने कोई प्रेस स्टेटमेंट दे दिया, प्रेस नोट दे दिया। तो हमने उस तरीके का जो एक टारगेट ऑडियंस है उसके अनुरूप उन तक मैसेज कैसे पहुंचा सकें, वैसी हमने मैसेजिंग का स्टाइल अपनाया है।